Don't go away, you do that. You better go from today and do it. Grow everything. તો અમદાવાદથી જાણકારી કે જ્યાં પોલીસ ઉચ્ચ અધિકારીઓની ગુનામાં સંડોવણી મામલે હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. અપહરણ કેસમાં આઈપીએસ રવિન્દ્ર પટેલની શંકાસ્પદ ભૂમિકાથી કોર્ટે ચિંતા વ્યક્ત કરી. 1 એપ્રિલે આંબાવાડી વિસ્તારના એક ફ્રૂટ વેપારીનું અપહરણ થયું હતું. અપહરણ કેસમાં પોલીસ ફરિયાદ ન થતાં હાઈકોર્ટમાં અરજી થઈ હતી. પોલીસે વર્દીનું સન્માન કરવું જોઈએ, ગુનેગારની જેમ વર્તવું જોઈએ નહીં તેવું હાઈકોર્ટે. હર પળ મનાવો કેસરી તહેવાર, વિમલ બોલો જુબાન કેસરી. કહું હાઈકોર્ટે કહ્યું કે શું પોલીસ વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં કરવાની કોઈ યોજના ચાલે છે? હાઈકોર્ટે સરકારને વેધક સવાલો કર્યા. આઈપીએસ વિરુદ્ધ ગંભીર આક્ષેપ હોય તો જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવી શકે, આવો સવાલ પણ પૂછ્યો. આપણે કહી દઈએ કે આઈપીએસ રવિન્દ્ર પટેલ હાલ પાટણ એસપી તરીકે ફરજ બજાવે છે. પોલીસ કમિશનરે અરજી વાંચ્યા વગર કચરા પેટીમાં ફેંકી હોવાનું લાગે છે તેવું પણ હાઈકોર્ટે સામે કહ્યું હતું. પૂછ્યું કે શું આ આઈપીએસ અને પોલીસ કમિશનર મિત્રો છે કે પછી બેચમેટ્સ છે? શા માટે આ આઈપીએસને બચાવવા માટેના પ્રયાસ થઈ રહ્યા છે? રાજ્ય સરકારે નિષ્પક્ષ તપાસની કોર્ટમાં ખાતરી આપી છે. 18 જૂન સુધી વિસ્તૃત તપાસ કરી રિપોર્ટ રજૂ કરવાનો હુકમ કરાયો છે. તો રવિન્દ્ર પટેલની શંકાસ્પદ ભૂમિકા અંગે તપાસ થાય તેવું હાઈકોર્ટે કહ્યું છે. અમારા સંવાદદાતા રોનક વર્મા વધુ જાણકારી આપી રહ્યા છે. રોનક, હાઈકોર્ટના સવાલો વ્યાજબી પણ છે કારણ કે મામલો જ ખંભીર છે. જી બિલકુલ, પાછલા દિવસોના ઘટનાક્રમની વાત કરીએ તો કોઈ પણ સામાન્ય માણસની તકલીફ પડે તો તે સૌ પ્રથમ પોલીસ પાસે જાય છે, જે અધિકારીઓ હોય છે તેની પાસે જાય છે. પરંતુ જે અધિકારી પાસે જાય છે તેની પાસે કોઈ આશા અપેક્ષા વગર તે જ સામે ગુનાહિત કૃત્યોમાં સામેલ હોય તે કયા પ્રકારે વ્યાજબી ગણાય, અને જો ત્યાંથી પણ તેને ન્યાય મળે તો આખરે જે પીડિત વ્યક્તિ છે તે હાઈકોર્ટની શરણે જાય છે. અને આ પ્રસ્તુત કેસમાં પણ એવું જ છે. એક વ્યક્તિ છે જેનું અપહરણ થયાની જે સમગ્ર ફરિયાદ હતી અને એ ફરિયાદ કમિશનર સુધી કર્યા બાદ પણ જે યોગ્ય નિકાલ ન આવતા આખરે જે ગુજરાત હાઈકોર્ટનું શરણું લેવું પડ્યું હતું. અને આ જ મામલે જયારે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી ચાલી ત્યારે ગુજરાત હાઈકોર્ટે પણ ગંભીર ચિંતા વ્યક્ત છે તે કરી છે. આ અપહરણના જે કેસમાં આઈપીએસ રવિન્દ્ર પટેલ છે તેમની શંકાસ્પદ ભૂમિકાથી કોર્ટે પણ જે ચિંતા છે તે વ્યક્ત કરી છે. ઉપરાંત અધિકારીઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં કરવાની કોઈ યોજના ચાલે છે કે કેમ તે મામલે રાજ્ય સરકારને વિધેયક સવાલો પણ કર્યા છે. આ ઉપરાંત જે આઈપીએસ છે તે હાલ એસપી તરીકે ફરજ બજાવે છે અને આ એસપી તરીકે ફરજ બજાવે છે તેના પર પણ જે ગુજરાત હાઈકોર્ટ છે તેમના દ્વારા સવાલ ઉપાડવામાં આવી રહ્યા છે. શું આઈપીએસ અધિકારીને બચાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે તે પ્રકારના પણ આક્ષેપ ત્યારે લગાવવામાં આવી રહ્યા છે. ત્યારે હવે સમગ્ર વિગતવાર અહેવાલ છે તે મંગાવવામાં આવ્યો છે. 18 જૂનના રોજ હવે આ મામલે સુનાવણી હાથ ધરાશે. ઓકે રોનક, આભાર જાણકારી બદલ. તો 18મી તારીખે કયા પ્રકારે સુનાવણી થાય છે, રિપોર્ટમાં શું સામે આવે છે તે જોવું રહ્યું. Go, 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 go,